જૂનાગઢનો માંગરોળ જે કોંગ્રેસનો ગઢ ગણાય છે તે કોંગ્રેસના ગઢમાં ગાબલો. હાલોલ તાલુકા તેમજ જિલ્લા પંચાયતની ચૂંટણીના પડઘમ વાગતાની સાથે જ રાજકારણ ગરમાયું છે ત્યારે માંગરોળ કોંગ્રેસનો ગઢ ગણાય છે અને તાલુકા પંચાયતમાં કોંગ્રેસનું જ રાજ ચાલતું હતું, પરંતુ ચૂંટણી આવતાની સાથે જ સમીકરણો બદલાયા હોય તેમ લાગી રહ્યું છે, જેમાં આજે માંગરોળ તાલુકાનું શેખપુર ગામ કે જ્યાં લઘુમતી સમાજના મતો કોંગ્રેસના પાયો ગણાવાય છે, જે શેખપુર ગામ સમજતા આજે ભાજપમાં જોડાઈ જતા વધુ એક કોંગ્રેસને ફટકો પડશે તેમ માનવામાં આવી રહ્યું છે. જ્યારે જો ખાસ વાત કરીએ તો ભાજપના પૂર્વ ધારાસભ્ય ભગવાનસિંહ કરગઠિયાની મહેનત અને અથાગ પ્રયત્નો તેમજ લોકો પ્રત્યેની લાગણી તેમજ લોકોના કામો કર્યા હોવાથી અને નાનામાં નાના માણસોનો સાથ રાખીને કામો કર્યા હોવાથી શેખપુર ગામોના ભાજપનો પ્રવેશ થયો છે. રિપોર્ટર મનસુખ ગોહેલ, માંગરોળ. ભાજપ લઘુમતી મોરચાનો પ્રમુખ છું. આજે માંગરોળ તાલુકાના હુસેનાબાદ તાલુકામાં જે સીટમાં આવતા શેખપુર ગામે એક જે મુસ્લિમ સમાજને ભાજપમાં જોડવાનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો, એ કાર્યક્રમમાં શેખપુર ગામના આગેવાનો અને આ વિસ્તારના આગેવાન એવા રામભાઈ ક્રમતા તરફથી આમંત્રણ મળતા અમે સંધિ સમાજના આગેવાનો જિલ્લામાંથી આવ્યા છીએ. એમાં મારી સાથે અમારા જિલ્લા સંધિ સમાજના પ્રમુખ કરાભાઈ મુસાભાઈ શાંત પણ છે, આ વિસ્તારના માજી ધારાસભ્ય ભગવાનભાઈ કરગઠિયા, આપણા વિસ્તારના લોકપ્રિય સાંસદ રાજેશભાઈ ચુડાસમા, રામભાઈ કરમટા, બાલુભાઈ કોડિયાતર વગેરે નાથે આજે અમારા સમસ્ત શેખપુર ગામના અમારા સંધિ સમાજના અને અન્ય મુસ્લિમ સમાજના આગેવાનો ભાજપમાં જોડાયા છે. સંધિ સમાજના જે અહીંયા અમારા સરપંચ છે આસમભાઈ, એની આગેવાનીમાં આખી ગ્રામ પંચાયતની બોડી તેમજ અમારા જે અહીંના આગેવાન છે સમાજના એવા જુસફભાઈના આગેવાનીમાં તમામ સમાજના આગેવાનો રાજેશભાઈ નાથે અને ભગવાનજીભાઈ નાથે ખેસ પીરી આજે ભાજપમાં જોડાયા છે. અને એટલે હું નિશ્ચિત કહી શકું કે આ વિસ્તારમાં અમારા સમાજ માટે, શેખપુર માટે આ એક સોનાનો સૂરજ ઉગ્યો છે. હવે અમારા સમાજના અને શેખપુરના જે કામ થાય છે, હાલ થાય જ છે, કામમાં કોઈ ભેદભાવ નથી, તો વધુ ત્વરત વધુ ઝડપથી થશે એવી મને અપેક્ષા છે. અને આજે જે લોકો જોડાણા છે એ લોકો આગામી સ્થાનિક ચૂંટણીઓમાં પોતાનું કામ બતાવશે એવીની પાસે પણ અમે અપેક્ષા રાખીએ છીએ. અને આજના આ કાર્યક્રમને હું આવકારું છું.